છે અને તેના કારણે જ જો ગઈકાલની વાત કરીએ અને આજની વાત કરીએ તો આજે સ્ત્રી આગળ છે તેવું દેખાય છે. હું એવું નથી કહેતી કે પહેલા સ્ત્રી આગળ નથી, પરંતુ ક્યાંક દેખાવામાં નતું આવતું અને આજે સ્ત્રીએ પોતાનું એક સ્થાન મેળવી લીધું છે. તેમ છતાં હજી ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેમાં સ્ત્રી પાછળ છે. આપના મતે હજી એવા કયા ક્ષેત્રો છે કે જેમાં સ્ત્રીએ વધુ આગળ આવવાની જરૂર છે, વધુ મહેનત કરવાની જરૂર છે? જે મીરાબેને કહ્યું કે એડ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઘણા ક્ષેત્રમાં એવું છે કે એડ્યુકેશન હોય છે તો યુ નો યુ ગેટ અ પ્રીરોગેટિવ ટુ ગેટ ઇન ટુ દેટ પર્ટિક્યુલર સેક્શન. એટલે અગર તમે કહેતા જેને કે મારા આઈટી ક્ષેત્રમાં જ, હું તો કહું છું આઈટી ક્ષેત્રમાં હવે બહેનોનો વધારો થવો જોઈએ. કેમ? કારણ કે યુ નો આઈટી ઇઝ સમથિંગ વેર નોલેજ ઇઝ પાવર. એટલે જે બુદ્ધિ છે એ બહેનોમાં બુદ્ધિ બહુ વધારે છે, એક હકીકત છે. કારણ કે એ બધી રીતે મલ્ટી ટાસ્કિંગ કરે છે અને એક એક તમને અગર એ બુદ્ધિના પોઈન્ટ ઓફ વ્યુથી જ કહેતી હોઉં તો એ આપણને મીરાબેન માટે ખાસ કે તમે જે એડ્યુકેશન પર સ્ટ્રેસ કરો છો કે આપણને બધાને શીખવાડે છે કે ટોમેટો ઇઝ અ ફ્રૂટ, બરોબર છે, પણ એ ટોમેટોને ફ્રૂટ સલાડમાં ના નાખવું એ બહેનોને ખબર છે. વિધાઉટ ઇટ સો નોલેજ ઇઝ પાવર એન્ડ વિઝડમ ઇઝ સુપર પાવર. એટલે બહેનોની આ બધી જે તમે કહો છો કે કયા ક્ષેત્રમાં આજની તારીખમાં તમે જોશો તો બધા ક્ષેત્રમાં તમે જોશો, ડોક્ટરમાં જુઓ, સીએમાં જુઓ, પોલીસમાં જુઓ. એ વચ્ચે જ ઇન્ફેક્ટ પોલીસમાં કંઈક 8000 શું કહેવાય એ હતી રિક્વાયરમેન્ટ, અત્યારે 120 રિક્વાયરમેન્ટ હતી ને 8000 સ્ત્રીઓએ અંદર એપ્લાય કર્યું. અને બીજી એક સારી વાત તો બહેનો પોઈન્ટ ઓફ વ્યુથી અગેન કે આમાંથી જેટલી ઘણી બધી બહેનો ગામડાની હતી, ઘણી બધી બહેનોએ, એટલે આઈ એમ વેરી હેપી ટુ નો કે આ એક પોઝિટિવ એસ્પેક્ટ આવી રહ્યો છે બહેનમાં. હવે તમે બસ ડ્રાઈવર જુઓ, તમે ટેક્સી ડ્રાઈવર જુઓ, તમે ઇનફેક્ટ ઇન યુ ટોપ અપ, અગર આપણે પેલા સુનિતા વિલિયમની વાત કરીએ તો સ્પેસ જોઈએ તો ઇનફેક્ટ ફિમેલ આર કમિંગ અપ ઇન ઓલ ધ ફિલ્ડ. એમાં કોઈ એવું નથી કે આ ફિલ્ડમાં ઓછું છે કે પેલા ફિલ્ડમાં વધારે છે, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધ બેસ્ટ પાર્ટ વિચ હેઝ હેપન્ડ કે ફિમેલ હેવ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ કે ખાલી એક શું કહેવાય આફ્ટર આઈ મીન મેરેજ નોટ ધ ઓનલી થિંગ ઇન લાઈફ. એ લોકો ભણ્યા પછી જોબ લે છે અને હું તો બહેનોને કહું છું કે તમે જેટલું જોબ લો, જે 2000-4000 જે કમાતા હો, ઇટ ઇઝ કમાવાનું ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને જે ભાવના એક્સપોઝર મળશે, તમને જે પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ મળશે. અને જોબ કરવાથી બીજો ફાયદો શું છે કે કાલે જયારે તમે પરણો છો ત્યારે જયારે તમારો હસબન્ડ તમને એ રીતે ડિગ્નિટી આપે છે, રિસ્પેક્ટ આપે છે, કારણ કે યુ નોઝ કે યુ આર અ સેલ્ફ રિલાયન્ટ, સેલ્ફ કોન્ફિડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ ફિમેલ. એટલે કમિંગ બેક ટુ યોર પર્ટિક્યુલર ક્વેશ્ચન કે ફિમેલ આર કમિંગ અપ ઇન લોટ ઓફ ફિલ્ડ્સ અને એમાં તો કોઈ ડાઉટ નથી. નાઉ ધ વેરી ગુડ પોઈન્ટ, મેન આર એક્સેપ્ટિંગ ઇટ. ઇન્ફેક્ટ હવે તો ભાઈ બોલતા આઈ મીન ડેટ્સ અ જોક ઓલસો કે અરે આ બેનો બધું કરે છે સારું છે તો આપણે ઘરે આરામ કરશું, કારણ કે અમે ઘરે તમે કામ કરતા નથી. દેખો એટલે ક્યાંક પુરુષો એ પ્રમાણે સ્વીકારતા થયા છે, પરંતુ જો હજી પણ જે પુરુષોની માનસિકતા અથવા ન માત્ર પુરુષોની પરંતુ આખા સમાજની માનસિકતા ક્યાંક બદલાઈ નથી અને વધુ પડતી બોલ્ડ, વધુ પડતી પ્રોગ્રેસિવ મહિલા હોય, ક્યાંક મહિલાઓ પણ પોતાના પરિવારને પાછળ છોડી અને માત્ર સ્વકેન્દ્રી બની ગઈ છે અને તેના કારણે ક્યાંક પરિવારનો અથવા સમાજના મહેણા ટાણાઓના ભોગ પણ મહિલાઓ બનતી હોય છે. એ તો દરેક જેલસી એસ્પેક્ટ ઓફ જેલસી આવે છે એમાં. તમે કહો તો સમાજ આગળ વધી જાય છે અને પેરેન્ટ્સ અલ્ટિમેટલી આઈ વુડ ઇઝ ઇઝ રાઇટ સેડ કે બધા કોઈના બી સક્સેસ પાછળ ભાઈઓ હોય યા બહેનો હોય તો એનો ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમને આપણે મીરાબેનને પૂછે, લીલાબેનને પૂછે તો એમના ફેમિલી ઓલવેઝ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ બધા બહેનો પાછળ. એટલે તમે કહો કે આગળ વધી ગઈને મેના ટોણા, આ બધું ઇટ્સ અ સિમ્પલ ડાયલોગ, કારણ કે પીપલ ગેટ જેલસ. નહીં અગર હું એડ કરું છે, સ્ત્રીનો જે પ્રમાણે પહોંચવા માટે એ પૂરતી પ્રયત્નશીલ હોય છે અને એ કોઈને અવગણતી, બધી જે ટીકાઓ હોય તેને અવગણીને પણ પોતાનો ધ્યેય હાંસલ કરે છે, એ ખૂબ જ સારી વાત છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ, માત્ર 2% સ્ત્રીઓ એવી પણ છે કે જે પોતાનું છે કે ભાઈ પોતાનું જ માત્ર વિચારે છે અને પોતાના પરિવારને પોતાનું જ વિચારે છે. અને આપણે જોયું છે કે ઘણી બહેનો પોતે અનમેરી પણ રહે છે, પોતે સારું એવું સ્ટેટસ કરે, પોતાનું બનાવે છે, કમાય પણ સારું છે, છતાં પણ અનમેરી રહે છે. એના મનમાં કઈ કેવા ભાવ હોય છે કે મારે એકલા રહેવું છે, લોકોની સેવા કરવી છે અથવા તો મારી રીતે મારે જિંદગી ગુજારવી. પણ હજુ આપણા ભારતીય સમાજની અંદર બહુ 8% એવું બને છે કે સ્ત્રીઓ પોતાના ઘરને છોડી દે છે અથવા તો પોતાના ઘરને ન બચાવે. એ લોકો અનમેરીડ રહે છે અને એવું વિચારે છે કે મારે વધુ સેવા કરવી છે લોકોની અથવા તો મારે વધુ આગળ વધવું છે. શું તમને લાગે છે કે અનમેરીડ રહીને તેઓ વધારે લોકોની સેવા કરી શકશે અથવા તો આવું જો વિચારસરણી બધી સ્ત્રીઓની થઈ જશે એક દિવસ તો ભારતની જે વ્યવસ્થા છે, લગ્ન વ્યવસ્થા અથવા તો કોઈ પણ સમાજની વ્યવસ્થા, એ કેટલા અંશે સફળ થશે? નહીં, અનમેરીડ રહીને સેવા કરી શકશે એવું કહેવું નથી માંગતી, પણ હું એવું કહેવા માંગુ છું કે ઘણી બહેનો અનમેરીડ હોય છે અને પોતે સેવા પણ કરતી હોય છે અને પોતે એકલા રહીને પોતાની રીતે વ્યવસ્થા કરી શકે. અનમેરીડ છે આપણે અન્ના હઝારેની, એમને તો ઓન રેકોર્ડ મૂક્યું છે કે હું તો પણ નહીં સેવા કરી શકું, કોણ કે મારે દેશની સેવા કરી હતી યા આપણે આઈ થિંક આવર સીએમ ગેટ ઇન ટુ કે કદાચ ભાઈ
સ્ત્રીઓમાં એ પ્રકારની એબિલિટી નથી કે તેઓ ઘર અને પરિવાર અને પોતાનું જે કોર્પોરેટ ક્ષેત્રમાં અથવા તો બિઝનેસ કે જેમાં પણ સ્થાન છે એમાં એક સરખું યોગદાન. પરંતુ લેડીઝમાં એ તાકાત છે કે તે ઘરને પરિવારને પણ એટલું જ સરસ રીતના સાચવી શકે અને બહારનું જે જગત છે તેમાં પણ પોતાનું સ્થાન બચાવી શકે. દર્શક મિત્રો, આ બધી ચર્ચામાં ક્યાંક ખેંચમ તાણી થઈ ગઈ છે, સ્ત્રીઓ એટલી બધી અગ્રેસિવ થઈ ગઈ છે. ગુજરાત ન્યૂઝમાં ઉપસ્થિત જે ત્રણે ત્રણ મહિલા છે તેમને કદાચ મહિલા હોવાનો એટલો બધો ગર્વ થઈ ગયો છે કે તેઓ મહિલાઓનું ખૂબ જ મોટા પાયા પર બચાવ કરી રહી છે. આપ ત્રણેનો આભાર માનું છું. ગુજરાત